નમસ્તે બાળકો, ધોરણ સિનિયર કેજી વિષય ગુજરાતી. તમે બધા ચોપડી લાવ્યા છો, એમાં પાના નંબર 10 ખોલો. ખોલ્યું બધાએ? જુઓ, એમાં આપણે સૂચના વાંચીએ. અન્નનું લેખન, શબ્દો જોઈને લખો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે માત્રાવાળા શબ્દો. તો આપણે શબ્દો વાંચવાના છે, વાંચીને સારા અક્ષરે બે લીટીમાં લખવાના છે. તો ચાલો આપણે સૌ પ્રથમ શબ્દ વાંચીએ અને ત્યારબાદ લખીશું. તો જુઓ, અને એક માત્ર એ, ક ને કહીને ક, એ ક. તો ચાલો લખો બધા બોલીને. અને કહીને અ, ઉપર માત્ર, ક ને કહીને ક, એ ક. લખ્યું બધાએ? બોલી બોલીને સારા અક્ષર લખ્યું છે ને? સરસ. હવે આગળ વાંચો. જ ને એક માત્ર જે, લ ને કહીને લ, જે લ. તો લખો ચાલો. જ ને એક માત્ર જે, લ ને કહીને લ, જે લ. લખ્યું. હવે આગળ. પ ને એક માત્ર પે, ન ને કહીને ન, પે ન. પ ને એક માત્ર પે, ન ને કહીને ન, પે ન. લખ્યું બધાએ? બોલી બોલીને સારા અક્ષરે લખો છો ને? સરસ. હવે આગળ શબ્દ વાંચીએ. સ ને એક માત્ર સે, વ ને કહીને વ, સે વ. લખો ચાલો. સ ને એક માત્ર સે, વ ને કહીને વ, સે વ. હવે આગળ. ક ને એક માત્ર કે, અળ ને કાનો અળા, કેળા. લખો. ક ને એક માત્ર કે, અળ ને કાનો અળા, કેળા. લખ્યું. હવે આગળ. ત ને એક માત્ર તે, લ ને કહીને લ, તે લ. તો ચાલો લખો. ત ને એક માત્ર તે, લ ને કહીને લ, તે લ. લખ્યું બધાએ? હવે સામે જુઓ. ખ ને એક માત્ર ખે, ત ને કહીને ત, ર ને કહીને ર, ખે ત ર. તો લખો ચાલો. ખ ને એક માત્ર ખે, ત ને કહીને ત, ર ને કહીને ર, ખે ત ર. લખ્યું બધાએ? હવે આગળ. વ ને એક માત્ર વે, લ ને કહીને લ, અણ ને કહીને અણ, વે લ ણ. તો ચાલો લખો. વ ને એક માત્ર વે, લ ને કહીને લ, અણ ને કહીને અણ, વે લ ણ. હવે આગળ. ત ને એક માત્ર ટે, બ ને કહીને બ, લ ને કહીને લ, ટેબલ. તો લખો. ત ને એક માત્ર ટે, બ ને કહીને બ, લ ને કહીને લ, ટેબલ. લખ્યું. હવે આગળ. ત ને કહીને ત, પ ને એક માત્ર પે, લ ને દીર્ઘઈ લી, તપેલી. તો ચાલો લખો. ત ને કહીને ત, પ ને એક માત્ર પે, લ ને દીર્ઘઈ લી, તપેલી. લખ્યું બધાએ? સારા અક્ષરે બોલી બોલી લખો છો ને? સરસ. હવે આગળ. જ ને કહીને જ, લ ને એક માત્ર લે, બને દીર્ઘઈ બી, જલેબી. લખો. જ ને કહીને જ, લ ને એક માત્ર લે, બને દીર્ઘઈ બી, જલેબી. સ ને કહીને સ, ફ ને એક માત્ર ફે, દ ને કહીને દ, સફેદ. લખો. સ ને કહીને સ, ફ ને એક માત્ર ફે, ડ ને કહીને દ, સફેદ. લખ્યું બધાએ? બોલી બોલને સારા અક્ષરે બે લીટીમાં લખ્યું છે ને? સરસ. હવે નીચે જુઓ, આપણે સૂચના વાંચીએ. અન્નનું લેખન, વાક્યો જોઈને લખો. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રો આપ્યા છે અને અહીંયા ચિત્ર ઉપરથી વાક્ય બનાવેલું છે. તો આપણે વાક્ય વાંચવાનું છે, વાંચીને નીચે ડબલ લીટીમાં બોલી બોલીને સારા અક્ષરે લખવાનું છે. તો જુઓ, સૌ પ્રથમ આશાનું ચિત્ર છે, ખેડૂતનું, અને આ છે જલેબીનું ચિત્ર. તો જુઓ, આપણે આ વાક્ય વાંચીએ. ખ ને એક માત્ર ખે, ડ ને દીર્ઘોઢું, ત ને કહીને ત, ખેડૂત. ખ ને એક માત્ર ખે, ત ને દીર્ઘતી, ખેતી. ક ને કહીને ક, ર ને એક માત્ર રે, કરે. છ ને એક માત્ર છે, છે, ખેડૂત ખેતી કરે છે. તો ચાલો લખો બધા મારી સાથે બોલી બોલીને. ખ ને એક માત્ર ખે,
ડને ની ઢોડું તને કઈને ત ખેડૂત ખને એક માત્ર ખે તને ની ગઈતી ખેતી કને કઈને ક રને એક માત્ર રે કરે છને એક માત્ર છે ખેડૂત ખેતી કરે છે લખ્યું બધાએ સરસ હવે આગળ કને એક માત્ર કે તને કઈને ત નને કઈને ન કેતન જને કઈને જ લને એક માત્ર લે બને દીર્ઘઈ બી જલેબી ખને કાનો ખા યને કઈને ય ખાય છને એક માત્ર છે છે કેતન જલેબી ખાય છે તો ચાલો લખો કને એક માત્ર કે તને કઈને ત નને કઈને ન કેતન જને કઈને જ લને એક માત્ર લે બને દીધઈ બી જલેબી ખને કાનો ખા યને કઈને ય ખાય છને એક માત્ર છે પૂર્ણ વિરામ કેતન જલેબી ખાય છે લખ્યું બધાએ બોલી બોલીને સારા અક્ષરે લખ્યું છે ને સરસ તો જુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે માત્રવાળા શબ્દો અને માત્રવાળા વાક્યો વાંચ્યા વાંચીને બોલી બોલીને સારા અક્ષરે લખ્યું હવે જ રીતે સામેના પાન પર જે ગૃહકાર્ય આપ્યું છે તે તમારે ઘરે વાલીશ્રીની મદદથી ચોપડીમાં અને નોટમાં બોલી બોલીને સારા અક્ષરે લખવાનું રહેશે આવજો